નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હવે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કપાસ સંશોધન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી માટે અલગ અલગ પોસ્ટ માટે છે પરથી બહાર પાડવામાં આવી છે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે તે વિષય પર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના નિયંત્રણ હેઠળની કચેરીમાં મંજૂર થયેલ યોજનામાં નીચેની વિગતે કામચલાઉ ધોરણે મુદતી સમય માટે જગ્યાઓ ભરવા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોને નીચે દર્શાવેલ તારીખ અને સમય હાજર રહેવા આમંત્રિત કરવામાં આવી રહ્યા છે ઇન્ટરવ્યૂની તારીખ રહેશે પચીસ સાત બે હજાર બાવીસ સમય રહેશે સવારે આઠ વાગે ઇન્ટરવ્યૂનું સ્થળ છે સંશોધન વૈજ્ઞાનિક કપાસ કપાસ સંશોધન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મોતીબાગ જૂનાગઢ નોંધ લખી છે તે જોઈ લઈએ તો નિયત અરજીપત્રક તમને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જે એ યુ ડોટ ઇન પરથી ડાઉનલોડ કરવાનું રહેશે જે ઇન્ટરવ્યૂના દિવસે સવારે આઠથી દસ ત્રીસ કલાક સુધીમાં જરૂરી આધાર સહ જમા કરાવવાનું રહેશે ત્યારબાદ કોઈ અરજીપત્રક સ્વીકારવામાં આવશે નહીં તો ઉમેદવારોએ અરજી ફોર્મ તમારે ડાઉનલોડ કરવા માટે ડબલ્યુ 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 ડોટ જે એ યુ ડોટ ઇનની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકશો તો સૌ પહેલી પોસ્ટનું નામ છે સિનિયર રિસર્ચ ફેલો તેમાં એક જગ્યા છે જ જોઈએ તો એમએસસી ઇન એગ્રીકલ્ચર એન્ટોમોલોજી કરેલ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકશે મર્યાદામાં પાંત્રીસ વર્ષથી વધારે ના હોવી જોઈએ પગાર જોઈએ તો એકત્રીસ હજાર પ્રતિમાસ તમને મળવાપાત્ર રહેશે પ્લસ એચઆર મળવાપાત્ર રહેશે યોજનાનો અંદાજિત સમય દસ મહિનાનો રહેશે બીજી પોસ્ટ છે સિનિયર પ્રોજેક્ટ આસિસ્ટન્ટ તેમાં બે જગ્યા છે તેમાં લાયક જ જોઈએ તો એમએસસી ઇન એગ્રીકલ્ચર એન્ટોમોલોજી અને પ્લાન્ટ પેથોલોજી કરેલ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકશે વયમર્યાદામાં પાંત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ પગાર ધોરણ તમને સોળ હજાર પ્રતિમાસ મળવાપાત્ર રહેશે યોજનાનો અંદાજિત સમય અગિયાર મહિનાનો રહેશે ત્રીજી પોસ્ટ છે પ્રોજેક્ટ આસિસ્ટન્ટ માટેની તેમાં ટોટલ છ જગ્યા છે લાયક જ જોઈએ તો એગ્રી ડિપ્લોમા પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચર તેમજ આ ફિલ્ડમાં કામ કરવાનો અનુભવ હોવો જોઈએ વયમર્યાદા પાંત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ પગાર તમને દસ હજાર પ્રતિમાસ મળવાપાત્ર રહેશે તેમાં યોજનાનો અંદાજિત સમય અગિયાર મહિનાનો રહેશે તો આમ ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમની જન્મ તારીખ જાતિ શૈક્ષણિક લાયકાત અનુભવ વગેરેના અસલ પ્રમાણપત્રો તથા પ્રમાણિત કરેલ પ્રમાણપત્રોની નકલોના એક એક સેટ સાથે નિયત ફોર્મ ભરીને મૌખિક ઇન્ટરવ્યુ માટે નિયત તારીખે અને સમયે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે તેમજ અનામત વર્ગના અને મહિલા ઉમેદવારોને ઉપલી મર્યાદામાં નામદાર સરકારશ્રીના નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે તો તે સિવાય અરજી ફોર્મ આપવામાં આવ્યું છે તે જોઈ લઈએ તો અરજી ફોર્મ પચીસ સાત બે હજાર બાવીસ માટેનું જે અરજી ફોર્મ આપવામાં આવ્યું છે તેમાં તમે રાઈટ સાઈડમાં ફોટો ચોંટાડવાનો રહેશે તે સિવાય પોસ્ટનું નામ છે તે લખવાનું રહેશે અરજી અરજી કરતાનું પૂરું નામ લખવાનું રહેશે હાલનું સરનામું જન્મ તારીખ આંકડામાં લખવાનું રહેશે જાતિ શૈક્ષણિક લાયકાત મેડલ પુરસ્કારની વિગત અનુભવની વિગત પબ્લિકેશન માહિતી સેમિનાર વર્કશોપ ઇતર પ્રવૃત્તિ રમતગમત સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રતુત્રો સ્પર્ધા વગેરે તો ટોટલ વિગતો ભરીને તમારે ઇન્ટરવ્યૂ સમયે જોડે ઇન્ટરવ્યૂના સમયે 25 સાત બે હજાર બાવીસના રોજ તમારે સાથે રાખવાનું રહેશે અને રે આમંત્રિત કરવાનું સોરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો જે પણ ઉમેદવારો આ પોસ્ટ માટે લાયકાત ધરાવે છે તે તેવા ઉમેદવારોએ પચીસ સાત બે હજાર બાવીસના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂમાં અરજી ફોર્મ સાથે અને બાકીના ટોટલ ડોક્યુમેન્ટ્સની નકલો સાથે તમારે ઉપસ્થિત રહેવાનું થશે અને વધુમાં જો માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે ધન્યવાદ